विद्यार्थी मित्रों आपणे जुए तो पाणीनी व्यवस्था बराबर तो अही तमे जोई सको छो पाणी माटे अद्भुत व्यवस्था यशपाल बोल्यो दीदी आ अड़ीकड़ी वाव छे बराबर विद्यार्थी मित्रों तमे ध्यानथी जुओ अहीं वाव देखाय छे अड़ीकड़ीनी वाव छे बराबर आ जे चित्र छे तमे जोई सको छो जे अड़ीकड़ी वावनुं चित्र छे आ वाव पूर्व पश्चिम 310 फूट लांबी अने उत्तर दक्षिण 10.5 फूटनी छे तेनो कांठो घणो ज ऊंडो अने विशाळ छे आ वावमां कुल 166 पगथिया छे तो विद्यार्थी मित्रों आ जे वाव छे बराबर ए पूर्व पश्चिम 310 फूट लांबी बराबर अहींया छे 310 फूट छे ए लांबी अने उत्तर दक्षिण 10.5 फूटनी छे तेनो कांठो छे घणो ज ऊंडो अने विशाळ छे आ वावमां कुल 166 पगथिया छे केटला पगथिया छे 166 बराबर आ वावनुं नाम शुं छे विद्यार्थी मित्रो याद राखो अड़ीकड़ी वाव तो आवा प्रश्नों तमने टूंका प्रश्नों एमसीक्यू छे खरा खोटा अने कॉम्पिटिशन एक्जाम में पूछाई सके छे हवे आगळ जोईए तो किल्लामां रहेता लोको आ वावमांथी पोतानी जरूरियात मुजबनुं पाणी मेळवता बराबर ए किल्लामां जे पण जे लोको रहे छे તે આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબનું જે પાણી છે એ મેળવતા હતા હવે આગળ જોઈએ તો કહો એમાં આસપાસમાં જુઓ અને પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યાઓ સુધી કેવી રીતે ખેંચાય તે કહો અહીંયા આપ્યું છે કે વીજળીની મદદથી પાણી છે બરાબર એ પાણી કેવી રીતે ખેંચાય છે વીજળી વિના પાણી કેવી રીતે ખેંચી શકાય છે પછી દીદી અને નવગણ કૂવો જોવા લઈ ગયા બરાબર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ જે ચિત્ર છે બરાબર એ ચિત્ર શાનું છે ધ્યાનથી જુઓ શાનું ચિત્ર છે નવગણ કૂવો છે શું છે નવગણ કૂવો તેમણે કહ્યું આ કૂવો ચુડાસમા વંશના નવગણ રાજાઓના સમયમાં બનેલો છે બરાબર વિદ્યાર્થી મિત્રો આ જે કૂવો છે નવગણ કૂવો એ
કયા રાજા છે? તો ચુડાસમા વંશના જે રાજા છે નવગણ, એમના સમયે બનેલો છે. મધ્યમાં કૂવો છે, તેની ફરતે સીડીઓ છે. જુઓ તેની ફરતે શું છે? સીડીઓ છે. હવે આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તે માટે અમુક અમુક અંતરે મોટા પ્રમાણની જાળી વિનાની ખુલ્લી બારીઓ મૂકેલ છે. હવા ઉજાસ આવી શકે એ માટે ખુલ્લી બારીઓ મૂકેલ છે. આ કૂવો 171 ફૂટ ઊંડો છે. પાણી સુધી પહોંચવા માટે કૂવાની ફરતે સીડીમાં કુલ 204 પગથિયા કોતરવામાં આવ્યા છે. કેટલા પગથિયા? 204 પગથિયા છે એ કોતરવામાં આવે છે. કયા કૂવામાં? નવગણ કૂવામાં. કયા રાજાઓએ બંધાવ્યો છે? તો ચુડાસમા વંશના રાજાઓના સમયે બનેલો છે. ત્યારબાદ આવા પ્રશ્નો પૂછાય છે. ત્યારબાદ અમે અનાજના કોઠાર, નૂરશાહનો અકબરો વગેરે જોયા અને દીદી પાસેથી જે જાણકારી છે એ પણ મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ જે ચિત્ર છે સુંદર, એ રાન અવગણ કૂવાનું છે. ઉપર આપણે શીખ્યા કે પાણીની વ્યવસ્થા છે એ અડીકડી વાવ છે, તો તેના દ્વારા આપણે સમજ મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો, જો કેવી દયનીય હાલત. વાતો કરતાં, સીટી વગાડતા અને અમારા જ પડઘાઓ સાંભળતા અમે બૌદ્ધ ગુફાઓમાંથી ચાલતા ચાલતા પસાર થતા હતા. જુઓ તમે ધ્યાનથી જોઈ શકો છો, દિવાલ ઉપર લખવાની મનાય છે તેવું બોર્ડ મારેલું છે. યશવાલ કહે, અહીં હવા કેવી ઠંડી લાગે છે. જીલ કહે, અહીં બહુ સાધુઓ રહેતા હતા. શું કહે છે? જે બૌદ્ધ ગુફાઓ છે બરાબર, તો ત્યાં આગળ શું છે? તો બહુ સાધુઓ રહેતા હતા, તો તેવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. યશપાલ, આ પાટિયું વાંચો, પરંતુ જુઓ દિવાલ કેવી લાગે છે. એટલે કે આ જે પાટિયું વાંચો, દિવાલ કેવી લાગે છે. જીલ કહે, અરે વિચારો, હજારો વર્ષો બાદ આ દિવાલ કેવી દેખાય છે. તેણે રાજાઓ અને રાણીઓ, ઘોડાઓ અને હાથીઓ, યુદ્ધ અને શાંતિ વગેરે જોયા હતા, પરંતુ આપણે તેને થોડા જ વર્ષોમાં બગાડી નાખી છે. તમારી આંખો બંધ કરો અને પાછળના સમયમાં જાઓ. કલ્પના કરો કે તમે એ દિવસોમાં છો જ્યારે ઉપરકોટ ખૂબ જ વ્યસ્ત નગર હતું. તો આપણે આગળ શીખ્યા ઉપરકોટનો કિલ્લો બરાબર ક્યાં આગળ આવેલ છે? જૂનાગઢમાં. નીચે આપેલા પ્રશ્નો વિશે વિચારો અને વર્ગમાં ચર્ચા કરો. તમે નાટક પણ કરી શકો છો. હવે આગળ વાત કરવામાં આવે છે કે રાજા તેના મહેલમાં શું કરે છે, તે કેવા પ્રકારના કપડાં પહેરે છે, તેના માટે કેવા પ્રકારના પકવાન બનાવાય છે, પરંતુ તે કેમ ખૂબ જ ચિંતામાં દેખાય છે અને તે કઈ ભાષામાં વાત કરે છે, તે બાબતો પણ અહીંયા દર્શાવવામાં આવી છે. પ્રભુ અહીંયા લખ્યું છે શિક્ષક માટે, આ પ્રવૃત્તિ દ્વારા બાળકોને તે સમયે જીવન કેવું હતું બરાબર, પહેલાંનું જીવન કેવું છે, તો તેના વિશેનો ખ્યાલ આવે છે. તે અનુમાન કરવા પ્રેરિત કરો, જેવી કે રહેણી કહેણી, કપડાં, ખોરાક વગેરે. તેઓ આ ઘણી બધી રીતે બતાવી શકે છે, જેમ કે નાટક દ્વારા, ચિત્ર દોરીને, વાર્તા બનાવીને. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ તો મહેલના ઓરડાઓ વિશે અનુમાન કરો. સુંદર ચટાઈ અને પડદાઓ, અગાસી પર ફુવારો, ચમેલી અને ગુલાબની મીઠી સુગંધ ક્યાંથી આવે છે? જુદા જુદા કેવા પ્રકારના કારખાના તમે જોઈ શકો છો? ત્યાં કેટલા માણસો કામ કરે છે? તેઓ શું કરે છે? તેઓએ શું પહેર્યું છે? તમારા મતે તેઓ કેટલો સમય કામ કરતા હશે બરાબર? તો આ બધા પ્રશ્નોની ચર્ચા અહીંયા કરવામાં આવી છે. ત્યાં જુઓ પેલા કારીગરો કેવી રીતે ફરસી, છીણી અને હથોડીનો ઉપયોગ કરી પથ્થર કોતરણી કરે છે. તમે પથ્થરની રચકણો હવામાં જોઈ શકો છો. શું એ પથ્થરની રચકણો તેમાં કોઈ રીતે નુકસાન કરે છે? શું કહે છે? તેમને કોઈ રીતે નુકસાન કરે છે? જો અહીંયા ચિત્ર આપ્યું છે, જો સુંદર મજાનું બરાબર. સંગ્રહાલય છે, મ્યુઝિયમ છે. શું છે? મ્યુઝિયમ છે. હવે અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે ઉપરકોટ જોયા પછી, શું કહે છે? ઉપરકોટ જોયા પછી બાળકો જૂનાગઢના સંગ્રહાલયમાં પણ ગયા. ત્યાં ઘણી જૂની વસ્તુઓ રાખેલી હતી, જેમ કે ઘડા, વાસણો, આભૂષણો, જવેરાત, તલવારો, હાથી પર મૂકવામાં જે અંબાડી વગેરે બરાબર. એ પણ પૂછાઈ શકે છે બરાબર કે જૂની વસ્તુઓ જે જૂનાગઢના સંગ્રહાલયમાં તમે જોઈ તો કઈ કઈ વસ્તુઓ જોઈ, તો એ બાબત પણ તમારે યાદ રાખવાની છે, ટીક કરી રાખવાની છે. આગળ જોઈએ તો જીલ, અરે આ અંબાણી અને ડોલી અહીં શા માટે રાખી છે? દીદી કહે, આ બધી વસ્તુઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે તે સમયમાં જે લોકો છે બરાબર, તો કેવી રીતે રહેતા હતા, તેઓ શું ઉપયોગમાં લેતા હતા અને તેઓ કેવી વસ્તુઓ બનાવતા હતા. જો આ બધું અહીં મૂકવામાં ન આવ્યું હોત તો તે સમય વિશે આપણે આટલું બધું કેવી રીતે જાણી શક્યા હોત બરાબર. તો પ્રશ્ન કરે છે, તો પહેલાંના સમયની વાત કરે છે, કેવી વસ્તુ બનાવતા હતા અને આ બધું અહીં મૂકવામાં ન આવ્યું હોત તો એ વિશે, એ સમય વિશે આપણે આટલું બધું જાણી શક્યા ન હોત. હવે આગળ જોઈએ તો તમારી આસપાસ તમે કેવા પ્રકારના ઘડા જુઓ છો બરાબર. તો જૂના જમાનાના પિત્તળના ઘડા હોય છે, તો એ બધું તમે જોઈ શકો છો. વાસણો છે એવા પિત્તળના,
તમારા દાદા દાદી પાસેથી જાણકારી મેળવો કે બીજા કેવા પ્રકારના ઘડા અને વાસણો તેમના સમયમાં ઉપયોગમાં લેવાતા હતા. તો મેં એ પણ તમને સમજાવ્યું. તમે ક્યારેય કોઈ સંગ્રહાલયમાં ગયા છો અથવા તેના વિશે સાંભળ્યું છે? સંગ્રહાલયમાં કઈ કઈ વસ્તુઓ છે અવલોકન કરો અને લખો. તમારા વિસ્તારની આસપાસ કોઈ જૂની ઇમારતો સ્મારકો છે? જો હા તો તેનું નામ આપો, એટલે કે તેનું જૂની ઇમારતો જોઈ છે, સ્મારકો તેનું નામ આપો, તેમાં કેવું કામ છે, પોતાની કામ એ જોવાનું છે. તમે કોઈ જૂનું સ્મારક જોવા ગયા છો તો તે ક્યાં આવેલું છે, તેમનું તમને એવું લાગ્યું કે તમને વાર્તા કહે છે, એ તમને વાર્તા કહે છે, તમે તેના પરથી તે દિવસોના જે સમય વિશે શું જાણી શક્યા, અથવા તે ઘણા બધા જુદા જુદા પ્રશ્નો છે. તે કેટલી જૂની ઇમારત છે, તમે કેવી રીતે જાણ્યું, તે શાની બનેલી છે, તેનો રંગ કેવો છે, જૂની ઇમારતોમાં કોઈ ખાસ પ્રકારની કોતરણી કે બાદ હતી, તેને શું છે તેને તમારી નોટબુકમાં દોરો. પહેલાંના દિવસોમાં ત્યાં કોણ રહેતા હતા, ત્યાં કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી, શું લોકો હજી પણ ત્યાં રહે છે. તો આ જે બધા છે એ પ્રશ્નોની ચર્ચા કરી શકાય છે. આપણા જે દાદા છે આપણે જોયું છે અને તેના આધારે આપણે જવાબ પણ સારી રીતે લખી શકીએ છીએ. હવે તમારું સંગ્રહાલય બનાવવા માટે રજની કેરળના મલ્લાપુરમ જિલ્લાની સરકારી શાળામાં બનાવે છે. તેણે તેના વર્ગના બાળકો સાથે મળીને બધા ઘરોમાંથી મેળવેલી ઘણી જૂની વસ્તુઓ સંગ્રહ કરી, જેવા કે ચાલવા માટે જે વપરાતી લાકડી, તાળા, છત્રીઓ, લાકડાના પગરખા એટલે કે પાદુકા, ઘડા વગેરે. આજે આ વસ્તુઓ કેવી દેખાય છે તે પણ તેમણે જોયું. રજની અને બાળકોએ પ્રદર્શન ગોઠવ્યું, જેને આસપાસના વિસ્તારના લોકો જોવા આવ્યા. તમે પણ તમારી શાળામાં આ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્ર છે, સુંદર મજાનું તમે જે ચિત્ર છે એનું નિહાળી શકો છો, જોઈ શકો છો. ચિત્ર જોવાને કહો, આ ચિત્ર આશરે 500 વર્ષ જૂના છે. તે આગ્રાનો કિલ્લો છે. શું છે? તે આગ્રાનો કિલ્લો છે. નિર્માણ થતો બતાવે છે, લોકો કેવા પ્રકારના કામ કરે છે, કેટલા પુરુષો અને સ્ત્રીઓ કામ કરે છે, બરાબર કેટલા પુરુષો છે અને સ્ત્રીઓ છે કામ કરે છે તેવું જોઈ શકીએ છીએ. જો કેવી રીતે તેઓ વિશાળ થાંભલો ઢાળ પરથી લઈ જાય છે, ભારે વસ્તુઓ ઢાળ પરથી લઈ જવી, સરળ પડે કે સીધી ઉપર લઈ જવી. શું તમે મસક એટલે ચામડાની બેગમાં પાણી ભરીને લઈ જતા માણસો જોઈ શકો છો? તો આ બધી બાબતો છે એ આ ચિત્રમાં બતાવવામાં આવી છે. તો આવો એક સુંદર મજાનો જે પાઠ છે કે દિવાલોની કહાણી, તો તેના વિશે આપણે અભ્યાસ કર્યો. પોતાના રાજ્યના વિસ્તાર એમ એ તો બધા
જે રાજા હતા તો રાજા પોતાના સૈન્ય આપવામાં આવશે તો એ વર્ષો સંપૂર્ણ સાચા પ્રશ્નો જવાબ છે એ વિડીયો આધારે તમે લખી શકશો. થેન્ક યુ.